સૌ પ્રથમ તો દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનું આ કર્મભૂમિ છે અને આ કર્મભૂમિમાં વડાપ્રધાન માટેનો વડોદરાવાસીઓનો પ્રેમ અલગ છે અને નરેન્દ્રભાઈનો પોતાનો પ્રેમ વડોદરાવાસી માટેનો પણ ખૂબ છે અને એ પ્રેમ વડોદરાવાસીઓએ જાળવી રાખ્યો છે. આજે વડોદરાની પાંચે પાંચ સીટ ખૂબ જંગી લીડથી વડોદરાવાસીઓએ ફરીથી જીતાડીને મોકલી છે. આપના માધ્યમથી હું મારા વડોદરાના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું, નતમસ્તક વંદન કરું છું, સલામ કરું છું કે આપે નરેન્દ્રભાઈ માટે જે અથાક પ્રેમ આપ્યો છે એને અમે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે ઊણા ઉતરીને આપની પડખે રહીશું. પણ આપે જે આજે એક જંગી બહુમતીથી મતદાન કરીને લીડ આપવાનું કામ કર્યું છે, મારા વડોદરાવાસીઓને ખૂબ વંદન અને નમન કરું છું અને આભાર પ્રગટ કરું છું. બેન, આપ તો સાંસદ છો એટલે આપણા મતક્ષેત્રની બીજી ગ્રામીણ બેઠકો પણ છે, એમાં પણ પરિણામો સારા મળ્યા છે, શું કહો છો? કારણ કે મધ્ય ગુજરાતને કોઈ આંદોલન નડ્યું નથી અને લોકોએ એમાંથી બહાર આવીને મતદાન કર્યું. ખરેખર સાચે કોંગ્રેસે જે રીતે આખા ગુજરાતને બદનામ કરવાનું કામ કર્યું અને ગુજરાતને આખા દેશમાં અને વિશ્વમાં પણ બદનામ કરવાનું કામ કર્યું, પણ વડોદરા મધ્ય ગુજરાતે એને જરાય ચલાવ્યું નથી. વડોદરાના લોકો અને સાવલી અને વઘોડિયાની જે મારી સાંસદીય ક્ષેત્ર તરીકેની જે સીટ આવે છે તો ગ્રામ્યના લોકોએ પણ ખૂબ વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી તરફ મૂક્યો છે. વાઘોડિયાની ક્રિટિકલ સ્થિતિમાં પણ મધુભાઈને જે જીત અપાવી છે વાઘોડિયાના લોકોએ એમને પણ વંદન કરું છું. મારા કાર્યકર્તાને અભિનંદન આપું છું, કાર્યકર્તાને વંદન કરું છું કે જે રીતે કાર્યકર્તાઓએ લોકો વચ્ચે જઈને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર, ભારતીય જનતા પાર્ટીની વિકાસલક્ષી યોજના અને લોકો વચ્ચે જવાનું કામ જે પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યું છે, કાર્યકર્તાને પણ હું વંદન અને અભિનંદન અને આભાર પ્રગટ કરું છું. આમ એવું કહું કે વડોદરા સાથે સાથે હું એવું પણ કહી શકું કે ડભોઈ જે વડોદરા શહેરમાંથી શૈલેષભાઈ ડભોઈ ચૂંટણી લડવા ગયા, પણ ડભોઈના લોકોએ શૈલેષભાઈને સ્વીકારીને અને જે જંગી બહુમતીથી મતદાન કરીને ડભોઈભાઈ શૈલેષભાઈને જીતાડ્યા છે, તો વાઘોડિયા ડભોઈના મતદારોનો આભાર, કાર્યકર્તાનો પણ આભાર માનું છું. મારા વડોદરા શહેર જિલ્લાના તમામ મતદારો અને કાર્યકર્તાનો હું આભાર માનું છું. તો કાર્યકર્તાઓની ફોજના કારણે, કાર્યકર્તાઓ જે કામે લાગે એના કારણે તમામ બેઠકો ઉપર ભવ્ય વિજય મળ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને જે અગાઉ હતી એના કરતાં પણ વધી સરસાઈ મળી રહી છે એ સ્પષ્ટ માનવું છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.